नमस्कार विद्यार्थी मित्रों, हूँ वीरांगिनी पटेल, अश्वमेघ विद्यालय। आज आप गुजराती विषय में चैप्टर नंबर 24 प्रेरक प्रसंगों विषय अभ्यास करीशू। संकलित छे, शीर्षक छे प्रेरक प्रसंगों। प्रेरक एटले आपने प्रेरणा आपे एवा प्रसंगों अहीं रजू कर्या छे। चार प्रसंगों आपने आप्या छे जे आपने प्रेरणा आपे एवा छे, आपने एमांथी प्रेरणा मळी रहे एवा प्रसंगों अहीं रजू कर्या छे। पहलो जे प्रसंग छे एमां शुं आप्युं छे, तो प्रथम प्रसंगमां कोईपण कार्य करती वखते श्रद्धा अति महत्वनी छे, ए भाव रजू थयो छे। कोईपण कार्य करिए तो आपने पहला तो एमां श्रद्धा होवी जोईए, ए भाव प्रथम प्रसंगमां रजू कर्यो छे। एक नानी बाळकी पण जे श्रद्धाथी प्रार्थना करवामां आवी छे ए आ प्रसंगनुं केन्द्रबिंदु छे। मोटाओने श्रद्धा नथी, बाळकीने छे, माटे ए छत्री लावी छे। प्रथम प्रसंगमां श्रद्धानुं महत्व एक नानी बाळकीना पात्र द्वारा समजाव्युं छे। बीजो प्रसंग छे ए नानक साहेबना प्रेरक प्रसंगमां जन्मथी नहीं पण कर्मथी माणस महान अने आदरपात्र बने छे, ए भावना रजू थई छे। बीजो जे प्रसंग छे एमां नानक साहेबना जीवनमां बनेल प्रसंग परथी आपणे ए जाणवा मळे छे કે માણસ જન્મથી નહીં પણ કર્મથી મહાન અને આદરને પાત્ર બને છે। ત્રીજો જે પ્રસંગ છે એમાં રઘુનાથજી પુરુષોત્તમ પરાંજપેના પ્રસંગ દ્વારા દેશ સેવા જ મુખ્ય ધર્મ છે, એ પ્રતિપાદિત કર્યું છે। ત્રીજો જે પ્રસંગ આપણને આપ્યો છે એમાં રઘુનાથ પુરુષોત્તમ પરાંજપેના પ્રસંગ દ્વારા આપણને એવી પ્રેરણા મળે છે કે દેશ સેવા જ એ જ આપણો પ્રથમ અને મુખ્ય ધર્મ છે। ચોથો જે પ્રસંગ છે એમાં આંધળી વ્યક્તિના વ્યવહાર દ્વારા સ્ત્રી દાક્ષણ્યની ઉજ્જવળ ભાવના વ્યક્ત થઈ છે। ચોથો જે પ્રસંગ આપ્યો છે એમાં સ્ત્રી દાક્ષણ્યની ઉજ્જવળ ભાવના વ્યક્ત થઈ છે। તો આપણે હવે પ્રસંગ જોઈશું। પહેલો પ્રસંગ જોઈએ। એક ગામમાં લાગ લગાડ 3 વર્ષ વરસાદ ન પડ્યો, લોકો ત્રાસી ગયા। તેમણે ધર્મગુરુની સલાહ લીધી કે હવે શું કરવું। ધર્મગુરુએ સલાહ આપી, ચાલો આપણે સહુ પ્રાર્થના કરીએ। આખું ગામ પ્રાર્થના કરવા માટે એક મેદાનમાં ભેગું થયું। એક ગામ હતું એમાં લાગ લગાડ એટલે સતત 3 વર્ષ સુધી વરસાદ પડ્યો ન હતો, એટલે લોકો ત્રાસી ગયા હતા। ત્રાસી ગયા એટલે કંટાળી ગયા હતા વરસાદ ન પડવાને કારણે। એટલે તેમણે શું કર્યું કે ધર્મગુરુની સલાહ લીધી કે હવે આપણે શું કરવું જોઈએ, વરસાદ પડતો નથી 3 વર્ષથી। એ ધર્મગુરુ પાસે લોકો ગયા, ધર્મગુરુની સલાહ લીધી। ધર્મગુરુએ સલાહ આપી બધાને કે ચાલો આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ ઈશ્વરને। એટલા માટે આખું ગામ છે પ્રાર્થના કરવા માટે એક મોટું મેદાન હતું ત્યાં ભેગું થયું। નાના મોટા સ્ત્રી પુરુષ સહુ આવ્યા, એક નાની બાળકી પણ આવી। તે છત્રી લઈને આવી એટલે કોઈએ તેની મશ્કરી કરી, વરસાદનું ઠેકાણું નથી અને જુઓ આ છોકરી તો છત્રી લાવી છે। ધર્મગુરુએ પણ પૂછ્યું, બેટા છત્રી કેમ લાવી છે? હવે બધા નાના મોટા સ્ત્રી પુરુષ બધા જ પ્રાર્થના કરવા માટે ભેગા થયા, તેમાં એક નાની બાળકી પણ આવી। નાની એક બાળકી હતી, એ પણ આવે છે પરંતુ તે પોતાની સાથે શું લઈને આવે છે, તો છત્રી લઈને આવે છે। લોકો જુએ છે કે પેલી છોકરી જે છે એ છત્રી લઈને આવી છે, એટલે બધા એની મસ્કરી કરે છે કે જુઓ ની વરસાદનું તો કંઈ ઠેકાણું નથી એટલે કોઈ નામ નિશાન નથી વરસાદ આવવાનું, અને આ છોકરી તો છત્રી લઈને આવી છે।
હજુ તો એ ભગવાનને પ્રાર્થના કરવાના હતા ભેગા મળીને, બરાબર. પરંતુ પેલી છોકરી જે છે એ છત્રી લઈને આવે છે ત્યાં, એટલે બધાની મસ્કરી કરે છે. અને જુઓ આ છોકરી તો છત્રી લાવી છે એમ કહીને બધા એને જોઈને મસ્કરી કરે છે એની. ધર્મગુરુએ પણ એ છોકરીને પૂછ્યું કે બેટા છત્રી કેમ લાવી છે, બેટા તું છત્રી કેમ તારી સાથે લાવી છે, વરસાદ તો પડતો નથી, વરસાદનું કોઈ નામું નિશાન પણ નથી, તો તું છત્રી કેમ લાવી છે એમ ધર્મગુરુએ પણ પેલી નાની છોકરીને પૂછ્યું. એટલે સાવ સરળતાથી પેલી બાળા બોલી, તમે જ શીખવો છો કે શ્રદ્ધા રાખશો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે, અને આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ આવ્યા છીએ એટલે વરસાદ તો આવશે જ ને, તેથી ભીંજાઈ ન જવાય એટલે હું છત્રી લાવી છું. પ્રાર્થના તો આપણે સહુ કરીએ છીએ, પણ આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કેટલા. હવે શું થયું, પેલા ધર્મગુરુએ પણ પેલી છોકરીને પૂછ્યું કે બેટા તું છત્રી કેમ લાવી છે, એટલે ખૂબ જ સરળતાથી પેલી નાની છોકરીએ જવાબ આપ્યો કે ગુરુ તમે જ તો શીખો છો કે આપણે શ્રદ્ધા રાખીને પ્રાર્થના કરીએ તો વરસાદ તો આવશે જ ને, તો આપણે બધા શ્રદ્ધાથી જ પ્રાર્થના કરવા માટે અહીં બધા ભેગા થયા છે, ભગવાન ઉપર આપણને શ્રદ્ધા છે, શ્રદ્ધાથી જ કરવાના છે પ્રાર્થના, તો આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરીશું તો ચોક્કસ ભગવાન આપણી પ્રાર્થના સાંભળશે, એટલે વરસાદ તો આવશે જ ને એમ, તેથી વરસાદ આવે એટલે તેથી ભીંજાઈ ન જવાય એટલે હું છત્રી લાવી છું. બાળાનો આ જવાબ સાંભળીને બધા એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે, ધર્મગુરુ પણ વિચારમાં પડી જાય છે, એટલે કે કેવી પેલી નાની છોકરીને ભગવાન ઉપર કેટલી શ્રદ્ધા હતી. પ્રાર્થના તો આપણે બધા જ કરીએ છીએ, પરંતુ આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કેટલા. પ્રબળ એટલે એનો અર્થ થાય બળવાન, પરંતુ અહીં અર્થ લેવાનો તીવ્ર. આવી શ્રદ્ધાથી પ્રાર્થના કરી ભગવાન ઉપર શ્રદ્ધા રાખનાર કેટલા હોય. કોઈ છત્રી લાવ્યું ન હતું, પેલી બાળકીને શ્રદ્ધા હતી પૂરેપૂરી તો જ એ છત્રી લઈને આવી, બરાબર છે. એટલે અહીં પ્રથમ જે પ્રસંગ છે એ નાની બાળકીના પાત્ર દ્વારા આપણને શ્રદ્ધાનું મહત્વ સમજાવ્યું છે. એટલે શ્રદ્ધા અતિ મહત્વની છે કોઈ પણ કાર્યમાં, એ આપણને પહેલા પ્રસંગ દ્વારા એ આપણને પ્રેરણા મળે છે. જોયું આપણે કે વરસાદ માટે સૌ સમૂહમાં જોડાયા હતા, પરંતુ એક જ બાળકી જે હતી નાની છોકરી એ છત્રી લઈને આવે છે, કારણ કે એને જ પ્રાર્થનામાં શ્રદ્ધા છે. એને હતું જ કે પ્રાર્થના કરીશું ભગવાન ચોક્કસ સાંભળશે, શ્રદ્ધાથી કરવાના છે એટલે, એ વરસાદ જરૂર આવશે જ, અને વરસાદ આવશે એટલે છત્રીની જરૂર પડશે, એટલા માટે એ છત્રી લઈને આવી હતી. એટલે આપણા જીવનમાં કોઈ પણ કાર્ય કરો તો એમાં શ્રદ્ધા અતિ મહત્વની છે, એ ભાવ પ્રથમ પ્રસંગમાં રજૂ થયો છે. બીજો જે પ્રસંગ છે એ જોઈશું, નાનક સાહેબનો એક કિસ્સો છે બીજા પ્રસંગમાં. તેમના પછી ગુરુસ્થાને કોને મૂકવા તે વિચાર ચાલતો હતો. નાનક સાહેબે એક દિવસ પોતાના દીકરાને કહ્યું, બેટા ગોઢ બહુ ગંદી છે, માટે જરા વાસીદું કરી આપતો. નાનક સાહેબના જીવનમાં બનેલ એક કિસ્સો છે. તેમના પછી ગુરુસ્થાને કોને મૂકવા એ વિચાર નાનક સાહેબના મનમાં ચાલતો હતો, એટલા માટે નાનક સાહેબે એક દિવસ પોતાના જ દીકરાને કહ્યું કે બેટા કોઢ એટલે આપણે જાણીએ કે ઢોરને બાંધવાની જગ્યા, ગમાણ બહુ ગંદી થઈ ગઈ છે, તો જરા વાસીદું કરી આપતો. વાસીદું એટલે ઢોરનું છાણ, મૂતર વગેરે હોય, પૂંજો હોય, ચારને એવું નાખીએ ને, તો એ કોઢ એનાથી ગંદી થઈ જાય તો એ સાફ કરવી પડે. તો એ કહે છે કે જરા કોઢ સાફ કરી આપને. ગુરુનો દીકરો, સૂર્ય તપતો નથી પણ નીચે પડેલા પથરા તો તપી જાય છે, દીકરો તો છાણ વાસીદું કરવા ન ગયો. નાનક સાહેબે પોતાના એક શિષ્ય અંગદ તરફ નજર કરી. શિષ્યનું નામ શું હતું? અંગદ.
તેણે માથે સુંડલા ઉપાડી કોડ સાફ કરી નાખી. છેલ્લો સુંડલો લઈને જતો હતો ત્યાં નાનક સાહેબ બે પાસે જઈ પોતાના ઉપરના વતી તેના મોં પરના છાણના રેગાડા લૂછી નાખ્યા ને પોતાની પાઘડી પહેરાવી દીધી ને કહ્યું, તું મારો વારસદાર. દીકરાએ વાંધો ઉઠાવ્યો ત્યારે કહે, આટલી કોડનો મેલ તારાથી ન ઉઠાવાયો તો મારા આટલા બધા શિષ્યોનો મેલ તું કેમ ઉઠાવી શકીશ? હવે ગુરુના દીકરાને કોડ સાફ કરવા માટે કહ્યું, પરંતુ એણે ન કર્યું. જેવી રીતે સૂર્ય તપતો નથી પરંતુ એની નીચે પડેલા પથ્થર તપી જાય છે, બરાબર? એટલે અહીં ગુરુનો જે દીકરો છે, જ્યારે એને કોડ સાફ કરવા માટે કહ્યું તો એ ગરમ થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે અને કોડ સાફ કરતો નથી. દીકરો તો છાણવા સીધું કરવા જતો નથી. એટલે નાનક સાહેબે શું કર્યું કે પોતાના એક શિષ્ય અંગદ, એનું નામ શું હતું? અંગદ. એના તરફ નજર જ કરે છે. નજર કરે છે એટલે શિષ્ય સમજી જાય છે કે ગુરુ મને સાફ કરવા માટે કહે છે. એટલા માટે નજર કરતાની સાથે જ તેણે, એટલે કોણે? અંગદે માથે સુંડલા ઉપાડી. સુંડલા એટલે ટોપલો. ઉપાડી કોડ સાફ કરી નાખી. હવે છાણ કચરો હોય કોડમાં ભરવો તો પડે, એટલે ટોપલાની જરૂર પડે. એટલે ટોપલો ઉપાડી કોડ આખી સાફ કરી નાખે છે. છેલ્લો સુંડલો લઈને જતો હતો કોણ? અંગદ. ત્યાં નાનક સાહેબ એની પાસે જાય છે અને પોતાના ઉપરના વતી, ઉપરનું એટલે ખેસ, ખભે નાખવાનું વસ્ત્ર, એના વતી એટલે એના દ્વારા એના મોં પર છાણના રેગાડા. રેગાડા એટલે છાણનું ઘટ્ટ પ્રવાહી. ટોપલો હોય અને એમાં છાણ, બરાબર, ઢોરોનું મૂતર હોય, કચરો હોય તો એ ભરે, એટલે છાણ જે છે એના રેગાડા પણ ઉતરે, પ્રવાહી, બરાબર, ઘટ્ટ પ્રવાહી. એ પેલા અંગદના મોં પરથી રેલાતું હતું. એટલે નાનક સાહેબ એની પાસે જાય છે અને એ રેગાડા લૂછી નાખે છે અને પોતાની પાઘડી એ અંગદને પહેરાવી દે છે અને કહ્યું કે તું આજથી મારો વારસદાર. એટલે ગુરુસ્થાને એને આપ્યું નાનક સાહેબ પછી, એટલે તું આજથી મારો વારસદાર. એટલે દીકરો આ સાંભળે છે એટલે વાંધો ઉઠાવે છે. ત્યારે નાનક સાહેબ પોતાના દીકરાને કહે છે કે આટલી કોઢનો મેલ તારાથી ન ઉઠાવે. મેલ એટલે ગંદકી. કે આટલી કોઢનો મેલ તારાથી ન ઉઠાવાયો તો મારા આટલા બધા શિષ્યોનો મેલ તું કેમ ઉઠાવી શકીશ? શિષ્યોનો મેલ એટલે શિષ્યોના દોષ રૂપી મેલ, બરાબર. એટલે બધાને સાચવવાની જવાબદારી કે તું કેવી રીતે નિભાવશે કે આટલું તારાથી ન થયું તો તું મારા આટલા બધા શિષ્યો છે એને તું કેવી રીતે સાચવી શકીશ? બધા શિષ્યો સરખા ન હોય, એમ બધાને સાચવવાનું એ અઘરું કામ છે, એટલે પ્રશ્ન કરે છે. એટલે અહીં નાનક સાહેબ છે સમજી જાય છે કે મારો ખરો વારસદાર તો અંગદ જ બનશે, કેમ કે એમણે નજર કરતાની સાથે જ ગુરુની વાત સમજી જાય છે અને તરત જ કોડ સાફ કરી નાખે છે. એટલે અહીં નાનક સાહેબના પ્રેરક પ્રસંગમાંથી આપણને એ શીખવાનું મળે છે કે માણસ જન્મથી નહીં પણ કર્મથી માણસ મહાન અને આદરપાત્ર બને છે, એ ભાવ અહીં રજૂ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો અને ચોથો જે પ્રસંગ છે, પ્રેરણા આપનાર જે પ્રસંગ છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. Thank you.